પાટણના સિદ્ધપુરના સમોડા ગામે ઠંડીથી એક ખેડૂતનું મૃત્યુ થયું. ઠંડીથી પરિવારના મોભીએ જીવ ગુમાવતા ખેડૂત પરિવારમાં માતમ છવાયો છે. મૃતક બળદેવજી ઠાકોર બે દીકરીઓના પિતા હતા. રાજ્ય સહિત પાટણ પંથકમાં પડી રહેલી કાતિલ ઠંડીનો ભોગ ખેડૂત બન્યા. બળદેવજી ઠાકોર રાત્રે ખેતરમાં પિયત કરવા ગયા હતા અને ઠંડીને કારણે મૃત્યુ થયું. બળદેવજી ઠાકોરના પરિવારે રાજ્ય સરકાર અને વીજળી વિભાગ પર આક્ષેપો લગાવ્યા. જો દિવસે વીજળી આપવામાં આવતી હોત તો તે જીવિત હોત તેવું મૃતકના ભાઈનું કહેવું છે. રાતે 12 વાગે 3 વાગે 11 વાગે પાવર આવ્યો. 3 વાગે પાવર ગયો. એ હમી વાગે પૂછ્યું એ કોઈ ખબર નહીં સાહેબ. ઠંડી લાગી જોરદાર. હવાની ખબર પડી. રાતે કોણ જાય? હવાર જ્યાં ત્યાં ખબર પડી કે ભાઈ ઓફ થઈ જાય. પોણી વાવા જાય સાહેબ. તે આશી આશી પોણીમાં બેહી રહ્યા. અમે હવાર બેબલી જઈ ત્યાં ખબર પડી ચાલે. ત્યાં તો મારે બેઠા પણ હલાયા જબર. પણ તો એ નાથી તો આખા પાછા થઈ ના. ત્યાં તો કશું નતું. પણ કોકના પાસેથી ફોન લઈને અમને ફોન કર્યો. પછી અમે રિક્ષા લઈને લેવા જઈએ. સાધન એ કણ હતું અમુક માપો આટલામાં જશે કે ભાઈ પેલી મગજી તે માપો એ કણ બેઠા હતા. ઠંડીના ઠરી જાય હતા. મેં હલાયા પણ બોલ્યા જ નહીં. એટલે ભાઈ હું કણ બાજુ જઈ અમે બધાને બોલાય. તો પાટણના સિદ્ધપુરના સમોડા ગામે ઠંડીથી એક ખેડૂતનું મૃત્યુ થયું છે. દિવસે વીજળી આપવાની માંગ કરી છે. ખેડૂત પરિવાર માથે અત્યારે આભ ફાટી પડ્યું છે. કારણ કે ઘરના મોભી બે દીકરીના પિતા કે જેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા, રાત્રે પિયત કરવા માટે ખેતરે ગયા હતા અને ઠંડીને કારણે તેમનો જીવ ગયો છે. તેમણે જીવ ગુમાવ્યો છે. રાજ્ય સહિત પાટણ પંથકમાં કાતિલ ઠંડી પડી રહી છે. ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે. વીજળી વિભાગ પાસે પણ એક માંગ કરી રહ્યા છે કે તેમને સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી આપવામાં આવે. કારણ કે રાત્રે કાતિલ ઠંડી પડતી હોય છે અને આ ઠંડીમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયેલા છે. કારણ કે પાણી વાળવા માટે તેમને રાત્રે જવું પડતું હોય છે. જો દિવસે વીજળી હોત, દિવસે પાણી વાળવા માટે ગયા હોત તો આ પ્રકારની દુર્ઘટના ન થાત, આ પ્રકારની ઘટના ન ઘટત તેવું મૃતકના ભાઈનું કહેવું છે. એટલા માટે જ હવે રાજ્યમાં ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તેમને જે 8 કલાકની વીજળી આપવામાં આવે છે તે રાત્રિના બદલે દિવસે આપવામાં આવે, જેથી તેમને ઓછી મુશ્કેલી પડે. મૃતક બળદેવજી ઠાકોર બે દીકરીના પિતા છે અને ઘરના મોભી કે જેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. ખેડૂત પરિવાર પર અત્યારે આભ ફાટી પડ્યું છે કારણ કે ઘરના મોભી ગુમાવ્યા છે. કાતિલ ઠંડી પડી રહી છે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં. ત્યારે હવે ઠંડીને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કારણ કે રાત્રે વીજળી મળે છે અને પાટણના સિદ્ધપુરની સમોડા ગામની આ ઘટના છે કે જ્યાં રાત્રે વીજળી મળતા પિયત માટે ખેડૂત કે જેઓ ખેતરે ગયા હતા અને કાતિલ ઠંડી પડતા તેમનો જીવ ગયો છે, તેઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે ખેડૂત પરિવાર કે જે આક્રોશ તેમનામાં જોવા મળી રહ્યો છે, આક્રંદની સાથે આક્રોશ, કારણ કે તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે રાત્રે વીજળી આપવામાં આવે છે તેના બદલે સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી આપવામાં આવે. જો કે વીજળીને લઈને પણ છેલ્લા ઘણા સમયથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને 12 કલાકની વીજળી આપવામાં આવે, પરંતુ તંત્ર દ્વારા 8 જ કલાકની વીજળી આપવામાં આવે છે અને તે પણ રાત્રિના સમયે. આવતા ગુજરાતના ખેડૂતો કે જે ચિંતામાં મુકાયેલા છે કારણ કે રાત્રે વીજળી મળતા ખેતરમાં પાણી વાળવા માટે રાત્રે જવું પડે છે, પિયત માટે રાત્રે જવું પડે છે અને રાત્રે ઠંડીનો પારો ગગડતો હોય છે, રાત્રે કાતિલ ઠંડી પડતી હોય છે, જેના કારણે એક પરિવાર કે જેના માથે અત્યારે આભ ફાટી પડ્યું છે, ઘરના મોભીએ જીવ ગુમાવ્યો છે. પાટણના સિદ્ધપુરના સમોડા ગામની આ ઘટના છે. ઠંડીથી મૃતક બળદેવજી ઠાકોર કે જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે, આક્રંદની સાથે આક્રોશ, કારણ કે ઘણી બધી વખત માંગ કરવામાં આવેલી છે કે જે રાત્રે વીજળી આપવામાં આવે છે તેના બદલે દિવસે વીજળી આપવામાં આવે કે જેથી ખેડૂતોને થોડું સહાય મળે, ખેડૂતોને થોડું ઇઝી થાય, ખેતરોમાં પાણી વાળવા માટે તેમને રાત્રે ન જવું પડે. પરંતુ તંત્ર દ્વારા, વીજળી વિભાગ દ્વારા તેમની વાતોને નથી સાંભળવામાં આવતી, આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે અને એટલા જ માટે હવે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. એક બાજુ જનેતા કહેવાય છે, ખેડૂતો આપણા સૌના જનેતા કહેવાતા હોય છે કારણ કે પાક પકવતા હોય છે અને આપણે એનાથી ખાતા હોઈએ છીએ.
જયેશભાઈ પટેલ ખેડૂત આગેવાન આપણી સાથે જોડાયેલા છે. જયેશભાઈ, એક આ દુઃખદ સમાચાર છે કે પાટણના સિદ્ધપુરના સમોડા ગામે ઠંડીથી એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે. દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે. યશબેન, પાટણના સમોડા ગામે બળદેવજી ઠાકોર નામના નવયુવાને જિંદગીથી હાથ ધોવા પડ્યા છે. માત્ર દિવસે લાઇટ આપવાની સરકારની જે ચૂંટણી પહેલાની જાહેરાત હતી એને ચૂંટણી પહેલા લાઇટ આપી પણ હતી, અને પછી ચૂંટણી પૂરી થતા જ ફરીથી રાત્રે આવી કડકડતી ઠંડીમાં પિયત આપતા સળંગ 16 કલાક એમણે પિયત કર્યું અને ઠંડીમાં ઠૂંઠવાઈ જતા બે દીકરીઓ નોંધારી બની છે. બેન, સમોડા ગામે જયેશભાઈ ક્યાંય રજૂઆત કરી છે? વીજળી વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે કે દિવસે વીજળી આપવામાં આવે, તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા કરી છે? બેન, હમણાં અમારા પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો, છતાં સરકારનું અગ્રતંત્ર જાગતું નથી. મોટા મોટા અધિકારીઓને ઠંડી વાય, સ્કૂલના બાળકોને ઠંડી વાય ત્યારે સમયમાં ફેરફાર કરવામાં આવે છે, પણ ખેડૂત તો જાણે માણસ જાતમાં જ ના આવતો હોય એવી રીતે એની પર કોઈ પણ પ્રકારની દયા સરકાર દાખવતી નથી. આજે પણ અમારા ટપકામાં રાત્રે 8 વાગે વીજળી આવે છે, સવારે 4 વાગ્યા સુધી રહે છે. આવી 10 ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં પણ ઠંડીમાં પણ ખેડૂતો જીવના જોખમે, અને એમાં પાછા રાત્રે રખડતા ઢોરો હુમલો, ભૂંડ રોજ રખડતા આખલા. જી જી, જયેશભાઈ આપ જોડાયેલા રહેજો. આપણી સાથે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ જોડાયેલા છે. કિરીટભાઈ, સિદ્ધપુરના સમોડા ગામની આ ઘટના છે કે જ્યાં ઠંડીને કારણે એક ખેડૂતે જીવ ગુમાવ્યો છે, દિવસે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે. બેન, સૌથી પહેલા તો આ બહુ દુઃખદ ઘટના કહી શકાય. એક ખેડૂતનું રાતે પાણી વારવામાં મૃત્યુ થાય. અગાઉ 4-5 દિવસ પહેલા પણ મેં રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે ખેડૂતોને દિવસે વીજળી આપો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કિસાન સૂર્યોદય યોજનાની વાત કરી હોય, શરૂઆત કરી હોય, અને દિવસના બદલામાં રાતે વીજળી આપે. હમણાં જયેશભાઈએ કહ્યું એમ કે રાતે બહુ બધી તકલીફ હોય છે, આટલી ઠંડી હોય, અને મેં જે વાત જે કહી હતી કે રાતે ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે અને એનું પરિણામ તમને જોવા મળ્યું કે ખેડૂત રાતે ભીંજવાઈને મરી ગયા છે. એટલે સરકારે તાત્કાલિક આ બાબતે વિચારી અને ખેડૂતોને દિવસે વીજળી આપવી પડશે. તમે ફેક્ટરીની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર, બંધ મકાનની અંદર, બંધ ફેક્ટરીની અંદર કામ કરવાનું હોય તો કદાચ એમને રાતે વીજળી આપો તો એ ચલાવી શકાય, પરંતુ ખેડૂતોની આ રીતે એક બાજુ તમે ખેડૂતોના હિતની વાત કરતા હોય અને તમે દિવસે વીજળી ના આપો એ યોગ્ય નથી. સરકારે આના વિરુદ્ધે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને ખેડૂતને પૂરતું વળતર ચૂકવવું જોઈએ. ખેડૂતને વળતર તો ચોક્કસથી મળવું જોઈએ, પરંતુ જે વ્યક્તિ હવે આપણી વચ્ચે નથી રહ્યા એ પરિવાર પર અત્યારે આભ ફાટી પડ્યું છે. કિરીટભાઈ, કેવા પ્રકારની રજૂઆત આપના દ્વારા, કેવા પ્રકારની કામગીરી થશે કે જેથી આ પ્રકારની કાતિલ ઠંડીને કારણે અન્ય કોઈ ખેડૂતને જીવ ન ગુમાવવો પડે? મેં તો ઓલરેડી 2 વાર રજૂઆત કરેલી છે અને આ તો કદાચ ઘટના બહાર આવી બાકી ઘણી જગ્યાએ એવું બનતું હોય છે અને એ ઘટનાઓ બહાર આવતી નથી. આ તો એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો, પરંતુ ઘણી વાર રાતે જયેશભાઈ કહ્યું એમ જંગલી જાનવર હોય, વચ્ચે મારી પાસે કિસ્સો આવ્યો હતો કે રાતે પાણી ચવડવા ગયા અને કઈ જીવ જંતુ કાઢ્યું અને એના 20 દિવસ પછી એ ભાઈનું મૃત્યુ થયું. એટલે બહુ શરમજનક બાબત કહી શકાય સરકાર માટે. જયારે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે ત્યારે ખેડૂત જ આ રીતે લાચાર બની અને રાજ્ય ખીસવાઈ જાય એ સરકાર માટે શરમજનક બાબત છે. આ બાબતે અમે ફરીથી સરકારમાં રજૂઆત કરી. જી કિરીટભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જયેશભાઈ, આપનો પણ આભાર.